દ્વારકા જિલ્લાના કુરંગા સ્થિત આવેલ RSPL ઘડી કંપની વિરુદ્ધમાં સ્થાનિક યુવાનોએ રોષ સાથે દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું હતું. કુરંગા સ્થિત આવેલી દિગ્ગજ કંપની RSPL ઘડી કંપની વિરુદ્ધ સ્થાનિકો ખેડૂતો સાથે સતત વિવાદ બાદ હવે કંપની વિરુદ્ધ સ્થાનિક રોજગારી મુદ્દે યુવાનોએ છૂટા કરી દેવાતા ભારે રોષ વ્યાપ્યો હતો. સ્થાનિક 45 જેટલા યુવકોને કોઈ નોટિસ કે જાણ કર્યા વિના છૂટા કરી દેવાતા દ્વારકા પ્રાંત કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. મારું નામ બાલુભા પબુભા કેર, હું કુરંગા ગામનો રહેવાસી છું અને કુરંગા ગામનો ખેડૂત છું. આજ રોજ અમે પ્રાંત અધિકારી આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર એટલા માટે દેવા આવ્યા છીએ કે જ્યાંના સ્થાનિક મજૂર છે, જે આજ લગભગ 3-3 વર્ષથી આ કામ કરે છે, એ મજૂરને એક ઝાટકે છૂટા કરી નાખ્યા છે અને બહારની મજૂરની ભરતી કરે છે, તો ખરેખર કંપનીને ત્યાં સ્થાનિક રોજગારી આપવી પડે એ બદલ અમારા ઉપર એટલો બધો અન્યાય કરે છે, મજૂરો ઉપર એટલો બધો અન્યાય કરે છે, ખેડૂત ઉપર અન્યાય તો થતું જ હતું અને હજી લગી થાય છે, છતાંય પણ મજૂર ઉપર જો અન્યાય કરે છે તો એને અમે સહન કરી લેવામાં નથી. અમે અલ્ટિમેટ ત્યાં 24 કલાકનો આપ્યો છે, 24 કલાકની અંદર જો એ લોકો અમારો નિર્ણય નહીં સ્વીકારે તો અમે ત્યાં ગાંધી ચિંતનની ઉપર અને ગાંધી ચિંતનના માર્ગે છીએ અને અફવાસ ઉપર બેસવાના છીએ. અને મારી એટલી ગુજરાત સરકારને વિનંતી છે કે વિજય રૂપાણી સાહેબને એટલી બધી વિનંતી છે કે જો એના કંપનીના ડેટા ચેક કરે અને ડેટા ચેક કરી અને કેટલી બધી રોજગારી એ આપે છે આ કંપની, એના ખરેખર એના ઉપર ઇન્કવાયરી બેસાડવી જોઈએ અને એટલું બધું હેરાન પરેશાન કરે છે કે એનો કોઈ અંત નથી. દ્વારકા જિલ્લાના કુરુંગા ગામે ઘડી પ્લાન્ટ RSPL એમાં જે સ્થાનિક જે લેબરો છે, સ્થાનિક મજૂરો જે છે, એને એક જાતકે કોઈ પણ કારણ આપ્યા વગર, કોઈ નોટિસ આપ્યા વગર એમને છૂટા કરી દેવામાં આવ્યા છે. એક જાતનું એ મજૂર ઉપર શોષણ બનેલું છે. અને ઘડી પ્લાન્ટમાં જે અંદરના જે સાહેબો જે છે એ મજૂર ઉપર, ખાસ કરીને એના પર જે ન કરવાના વ્યવહારો કરે છે, એના પર જે એક દુર્વ્યવહાર કરી રહ્યા છે, ખરાબ વર્તન કરી રહ્યા છે અને આમ કરી અને મજૂરનું શોષણ કરી રહ્યા છે. નથી કોઈ જવાબ આપી રહ્યા. જે બાજુના ગામ છે, જે કુરુંગા, ગોજી, ભોગાત, ભાટવડિયા, ગોકલપર, સોયનેસ, ઓખામડી, આ બધાના લેબરોને એક વસ્તુને એનું શોષણ કરી રહ્યા છે. નથી એની કોઈ માર્ગ નહીં, નથી કોઈ જવાબ આપી શકતા. તો આગામી દિવસમાં સરકારશ્રીને અમારી અપીલ છે, યા તો અમને આ ન્યાય આપે, નકર આગામી દિવસોમાં અમને ન્યાય નહીં મળે. અમારી માંગણીને જો સંતોષાય નહીં, સંતોષ એને અમને નહીં મળે તો અમે ગાંધી ચિંધેલા રસ્તા ઉપર જઈ અને અમે કંપનીની સામે એક આંદોલન કરવાના છીએ. તો સરકારશ્રી અમારી માંગણીને એક અમારી નંબર અપીલ છે. દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં ઘડી કંપની આવેલ બરાબર, એમાં જે 45 જેટલા લેબર કામ કરતા, મજૂરો કામ કરતા હતા બરાબર, એને એક જ ઝાટકે છે ને છૂટા કરી દેવામાં આવ્યા છે બરાબર, કોઈ કારણોસર વગર, કોઈ નોટિસ આપવા વગર બરાબર. તો આ જો મજૂરી અમને, જે અમારા ઘરના આંગણે અમને જો મજૂરી ના મળે બરાબર, તો અમારે ક્યાં જવું બરાબર? અમારે દવા પીવાનું વારો આવે બરાબર. એમ કે રૂપાણી સાહેબની મારી નમ્ર વિનંતી છે કે આનો જે સોલ્યુશન અમને ગાયગા 24 કલાકની અંદર મળે બરાબર, અને અમને રોજગાર મળે, અમારી અપેક્ષા છે. જો એ અમને જે જો રોજગારને અમને નહીં મળે તો અમે જે કંપનીને ગેટના સામે આંદોલન કરવા તૈયાર છીએ બરાબર.